નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ઓનલાઈન સ્ટડી લેક્ચરની અંદર. આપ સૌને ખ્યાલ છે આપણે રિપોર્ટેડ સ્પીચ વિશે વાત કરી રહ્યા છીએ, તો આજે આપણે રિપોર્ટેડ સ્પીચની અંદર વાત કરીશું નેક્સ્ટ સેન્ટેન્સની. કે આપણે ત્રણ વાક્ય વિશે ચર્ચા કરી લીધી, એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાયક વાક્ય, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો આ ત્રણ વાક્ય પછી એના પછી નેક્સ્ટ જે વાક્ય વિશે આજે આપણે ચર્ચા કરવાની છે એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય, અથવા તો આને આપણે આશ્ચર્યદર્શક વાક્ય પણ કહીએ છીએ. બરોબર, આશ્ચર્યદર્શક વાક્ય પણ એને કહેતા હોય. તો આ વાક્ય જે છે એ વાક્ય પ્રકાર જેવી રીતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં સમજ્યા હતા, તેવી રીતના આ વાક્યમાં પણ કંઈક એવો ભાવ દર્શાવવામાં છે, કોઈક એવા શબ્દો છે કે જેના આધારે તમે ઓળખી શકો છો કે આ વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ જ છે. ચાલો આપણે જોઈએ કે ભાઈ એ શબ્દો છે એ એક્સક્લેમેટરી અથવા તો આશ્ચર્ય દર્શાવવા માટે અમુક જે શબ્દો વપરાય છે એ શબ્દો કયા છે. તો કે આ વાક્યની શરૂઆત What, how, જેવા ઉદ્ગાર દર્શક જે છે એ આશ્ચર્ય દર્શાવવા માટે. બરોબર, વોટ અને હાઉ થી છે એ શું દર્શાવે છે, તો કે આશ્ચર્ય દર્શાવવા માટે. અને આ સિવાય આ અલાસ, હુરા, બ્રાવો આવા બધા શબ્દો દ્વારા પણ અલગ અલગ ભાવ છે એ દર્શાવવામાં આવતો. એટલે આવા શબ્દોથી જે વાક્ય શરૂ થાય છે એને આપણે કેવા વાક્ય કહેશું, તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે આપણે એને ઓળખશું. પણ જેવી રીતે આપણે જોયું હતું કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાયક વાક્યની અંદર પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આવતા એને આપણે દૂર કરતા હતા, એવી રીતે અહીંયા જે શબ્દ છે કે જે તે ભાવ દર્શાવે છે, તો એવા ભાવ દર્શક શબ્દ એને આપણે દૂર કરવાના છે જ્યારે આપણે ઇન્ડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે. એટલે કે આ બધાને આપણે કાઢી નાખવાના છે જ્યારે આપણે ચેન્જ કરશું વાક્યને ત્યારે, એ આપણે ઉદાહરણમાં જોશું, વધારે સારી રીતે સમજશું. બીજી બાબત શું છે, તો કે વાક્ય છે તેનું આરબી, તો આરબી તરીકે વાક્યના ભાવ મુજબ હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે વાક્ય તો હશે, હવે એની સાથે સાથે વાક્યનો ભાવ પણ એમાં દર્શાવવાનો થાય. તો એ ભાવ દર્શાવતી વખતે જો આનંદ અથવા ખુશીનો ભાવ હોય તો શું લખશો આપણે, તો exclaimed with joy. જો દુઃખની લાગણી હોય તો આપણે લખશું exclaimed with sorrow. તમને ખ્યાલ હશે કે ભાઈ સોરો છે એ દર્શાવતા વાક્ય, તો કે આ અલાસ, બરોબર, અલાસ એટલે કે અરે રે આપણે ગુજરાતમાં જે કહીએ, તો એવા જે વાક્ય અથવા તો વાક્ય ઉપરથી પણ તમે સમજી શકો કે કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈનું કઈક એવી દુઃખદ ઘટના બની હોય એની વિશે વાત કરતા હોય વાક્યમાં, તો એનાથી તમે ઓળખી શકો કે વાક્યનો ભાવ કેવો છે, દુઃખનો ભાવ છે કે સુખનો ભાવ છે. બરોબર, હુરા વી હેવ વોન ધ મેચ, તો એ શું દર્શાવે છે, ખુશીનો ભાવ દર્શાવે છે કે અમે મેચ જીતી ગયા. બરોબર, તો આવી રીતના જે વાક્ય છે તે વાક્યનો ભાવ સમજી અને આપણે એની સામેનો જે તે શબ્દ છે આરબી તરીકે છે વાપરવાનો છે. આ બધા આપણે લખીએ છીએ શું છે, તો કે પર્ટિક્યુલર આરબી છે એ જે તે શબ્દ આપણે જ્યારે
સેડ ટુ તરીકે આપેલો હોય અને વાક્ય જે આપ્યું હોય તો ઉદ્ગાર વાક્ય હોય ત્યારે આપણે આરવી તરીકે આનો ઉપયોગ કરવાનો છે. તો આનંદ અને ખુશીનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો. પછી ગુસ્સો, ગુસ્સાનો ભાવ હોય બરોબર તો એક્સક્લેમ વિથ એંગર. આ સિવાય તો કે બીજી બાબત શું હોય છે એમાં, તો કે આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. બરાબર, આવા ભાવ છે એ આપણે જોતા હોઈએ. આશ્ચર્યનો ભાવ હોય, ગુસ્સાનો ભાવ હોય, દુઃખનો હોય, આનંદનો, ખુશીનો ભાવ હોય. આ સિવાય પણ બીજા ઘણા છે, એની અંદર ભાવ છે એ દર્શાવી શકાય. પણ એ જેમ જેમ વાક્ય આપણે જોશું બરોબર, અથવા તો તમારે એની અંદર આ જ પર્ટિક્યુલર બાબતની અંદર આરવી તરીકે બીજા કયા કયા વપરાય તો એની અંદર બે ત્રણ લાઈન છે છોડી દો, કારણ કે આપણે એનાથી સમજતા જશું કે આગળ વાક્ય જે આપણે એક્ઝામ્પલ તરીકે જોશું એમાં આપણે જોતા જશું. પણ અલ્ટિમેટલી એક બાબત કે એક્સક્લેમ્ડ વિથ આ શબ્દ તમારે લખવાનો છે, એની સાથે જે વાક્યનો ભાવ હોય એ પ્રમાણે આપણે પાછળનો શબ્દ છે એમાં લખશું. ખુશીનો ભાવ હોય, આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો, ગુસ્સાનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ એંગર, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ. આવા બધા અલગ અલગ ભાવ છે એ આપણે એમાંથી દર્શાવી શકશું. હવે ત્યારબાદ બીજી બાબત છે શું છે તો એ જોઈએ. પણ આ બાબત છે એ ખાસ ધ્યાન રાખજો, લખી લેજો. ત્યારબાદ વાત આવે છે સંયોજકની. તો સંયોજક તરીકે ધેટ મૂકવું બરોબર, સંયોજક કયો આવશે? ધેટ. એટલે આપણે સમજી શકીએ કે વિધાન વાક્યમાં પણ ધેટ આવે છે અને આ ઉદ્ગાર વાક્ય છે એમાં પણ ધેટ આવે છે. તો બંને વાક્યમાં ધેટ સંયોજક કોમન છે, એ કોમન આપણે યાદ રાખશું. ત્યારબાદ તો કે વાક્યને ઉદ્ગારમાંથી સાદા વિધાન વાક્યમાં પરિવર્તન કરવું. જે વાક્ય ઉદ્ગાર આપ્યું છે એને આપણે એસર્ટિવ સેન્ટેન્સ બરાબર, સાદું વિધાન વાક્ય છે એમાં આપણે પરિવર્તન કરવું પડશે. એ સિવાય તો કે કાળ, સર્વનામ અને નિકટતા દર્શક શબ્દોના ફેરફાર અગાઉ મુજબ કરવા. આગળ જે આપણે બધા નિકટતા દર્શક શબ્દોના ફેરફાર, કાળના ફેરફાર, સર્વનામના ફેરફાર જોયા, એ મુજબ છે એમાં ફેરફાર કરવાના. તો આટલી બાબત છે સમજી લેવાની. સૌથી પહેલી આપણે જોયું છે કે બીજે શબ્દોથી ઉદ્ગાર વાક્ય ઓળખાય છે. આ, અલા, સુરા, વોટ, હાવ બરોબર, આ બધા શબ્દોથી આશ્ચર્ય અથવા તો ઉદ્ગાર છે દર્શાવવામાં આવે છે. પછી જોયું કે ભાઈ આરવી તરીકે તો પ્રશંસાનો ભાવ એ પણ તમે લખી શકો. તો પ્રશંસાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ બરોબર, કે પ્રશંસાનો ભાવ હોય તો વખાણ, પ્રશંસા અથવા વખાણ તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ બરોબર, કે કેટલું સારું છે, કેટલું સુંદર છે.
તો એ પ્રેઇઝ શબ્દ છે એ એમાં તમે એડ કરી લખજો, આ સિવાય જે મને વચ્ચે વચ્ચે યાદ આવતા જશે એમ આપણે એમાં ચર્ચા કરતા જશું. હવે આપણે જોઈએ એના ઉદાહરણો. સૌથી પહેલા તમારે ભાવ ઓળખવો પડશે કે વાક્યની અંદર કેવો ભાવ દર્શાવે છે. તો હુર્રા શબ્દ છે બરોબર, એ શું દર્શાવે છે? આનંદ, ખુશી દર્શાવે છે બરોબર, ખુશી સાથે એ કહે છે. તો આપણે લખશું ધોની એક્સક્લેમ્ડ વિથ જોય, સંયોજક કયો વાપરશું? ધેટ બરોબર. ધોની એક્સક્લેમ વિથ જોય ટુ કોહલી, કારણ કે જે સાંભળા છે સાંભળનારને પણ આપણે લખવો પડશે. ધોની એક્સક્લેમ વિથ જોય ટુ કોહલી ધેટ, હુર્રા અને ઉદ્ગાર દર્શક જે શબ્દ છે અને ઉદ્ગાર ચિહ્ન છે એને આપણે દૂર કરવાનું છે. એટલે સંયોજક મૂક્યો એટલે સીધું શું થશે, આપણે એકથી વાક્ય શરૂ કરશું, કોમા ઇન્વર્ટેડ કોમા હટી જશે, તો વી નું શું થઈ જશે? ધેય, ધેય. હેવ હેઝ શું થશે? હેડ, તો હેડ. વન નું વન જ રહેશે કારણ કે વી થ્રી જ આપેલું છે. ધ મેચ. તો આ વાક્ય આપણે વિધાનમાં ફેરવી નાખ્યું બરોબર, કે ધોની એક્સક્લેમ્ડ વિથ જોય ટુ કોહલી ધેટ ધે હેડ વોન ધ મેચ. હવે આપણે જોઈએ એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ, કે અભિક સેડ ટુ અભિતા, અભિક છોકરો છે, અભિતા છોકરી છે. હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાઉ, કે અત્યારે તું આ ડ્રેસમાં કેટલી સુંદર લાગે છે. અભિકે અભિતાને એવું કહ્યું. તો હવે આપણે જોઈએ કે આમાં ભાવ કેવો છે, તો કે પ્રશંસાનો ભાવ છે બરોબર, પ્રેઇસ. તો અભિક એક્સક્લેમ્ડ વિથ પ્રેઇસ ટુ અભિતા, પછી સંયોજક કયો વાપરશું આપણે?
that સંયોજક. હવે અહીંયા જે વાક્ય આપેલું છે એક તો આ બાબત આપણે જોવાની રહી ગઈ કે હવે હાઉ જે શબ્દ આપેલો છે તો હાઉ નું આપણે શું કરશું એ ઉદ્ગાર છે કે જે આનંદ જ વ્યક્ત કરતો હોય કોઈની પ્રશંસા અથવા આશ્ચર્ય છે દર્શાવતો તો હાઉ ને આપણે જ્યારે ફેરવશું ત્યારે હાઉ નું વેરી છે કરશું કારણ કે એ જે વિશેષણ છે એમાં વધારો કરે છે તો વેરી બ્યુટીફુલ એવું છે પણ વાક્યને આપણે સાદા વિધાનમાં ફેરવવાનું છે એટલે સાદા વિધાનમાં પહેલા કરતા આવે એટલે કરતા યુ છે યુ કોની માટે છે અભિતા માટે એટલે યુ નું શું થશે શી પછી આર આપેલું છે તો આ એમી ઝાર નું વોઝ લે તો શી વોઝ લુકિંગ પછી હાઉ બ્યુટીફુલ વાળું વિશેષણ લેશું તો વેરી હાઉ નું થશે વેરી beautiful in these નું થશે that dress પછી now શબ્દ આપ્યો જો અહીંયા this છે તો this નું આપણે કર્યું that આપણે એને અન્ડરલાઈન કરી નાખશું this નું that કર્યું now નું થશે then બરાબર નિકટતા દર્શક શબ્દો અને સર્વનામ એમાં જે જે કાય આપણે ફેરફાર કર્યા એ આપણે અહીંયા અન્ડરલાઈન કરી રાખ્યા કે ભાઈ જે શબ્દ છે યુ અને અહીંયા આપેલો છે આર તો આર નું થયું વોઝ યુ નું થયું શી લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન ધીઝ નું થઈ ગયું ધેટ અને ડ્રેસ પછી નાવ નું થઈ ગયું ધેન તો આ રીતે તમારે કોઈ પણ વાક્ય તમને આપેલું હોય તો એ વાક્યને તમારે જે ઉદ્ગાર વાક્યના ફેરફારો છે એ ફેરફાર પ્રમાણે તમારે આખું ચેન્જ કરવું પડે ઓકે સો લેટ્સ ડિસ્કસ સમ મોર એક્ઝામ્પલ્સ કે જે તમારે જાતે સોલ્વ કરવાના છે બરાબર અહીંયા તમને સમજાઈ ગયું છે કે કેવી રીતના તમારે વાક્ય છે એને પરિવર્તન કરવાનું છે I have won the competition. Did you work here? Okay. The teacher said. Paresh what a dull boy you are ત્રીજું વાક્ય How dirty is this? Prachi said to Praveen Bravo.
observe. આવા વાક્ય તમને આપ્યા હોય, આવાની અંદર પણ તમને છે એ જે ઉદ્ગાર વાક્ય છે, તલમાં અમુક ઉદ્ગારો છે એની વિશે આપણે સમજ મેળવીએ. કે રાજ સેડ ટુ રોહન હુર્રા આઈ હેવ વોન ધ કોમ્પિટિશન. તો આ તો તમને ખ્યાલ છે હુર્રા શબ્દ છે એ શું દર્શાવવા માંગે છે, તો એમાં તો તમને ખ્યાલ પડી ગયો છે. એટલે એમાં નથી કહેતો, ધ ટીચર સેડ ટુ પરેશ વોટ અ ડલ બોય યુ આર. હવે જ્યારે તમને કોઈ ધૃણા આપેલી હોય, ધૃણાનો ભાવ હોય અથવા તો કોઈને તિરસ્કારનો ભાવ હોય, ત્યારે શું વાપરશું આપણે? તો આપણે એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ શબ્દ વાપરશું. ધૃણા કે તિરસ્કારનો ભાવ હોય, બરોબર, કે કોઈને વખોડી નાખવાની વાત હોય, કે અહીંયા વાત છે કે વોટ અ ડલ બોય યુ આર, કે કેટલો ઠોઠ વિદ્યાર્થી છો, એટલો ઠોઠ ઠોઠ છોકરો છો, તો ધૃણા કે તિરસ્કાર હોય તો ડિસગસ્ટ શબ્દ છે આ વાપરશું. એ અહીંયા પણ લાગુ પડે છે આપણે, કે મધર સેડ ટુ હિઝ સન, માતા છે એના દીકરાને કહે છે કે હાઉ ડર્ટી ઇઝ ધીસ, કેટલું ગંદુ છે. તો ધૃણા કે તિરસ્કારનો ભાવ છે એટલે આપણે ડિસગસ્ટ શબ્દ છે એમાં વાપરશું. પ્રાચી સેડ ટુ પ્રવીણ બ્રાવો યુ હેવ સોલ્વ ધ પઝલ, એટલે અહીંયા છે એ હોશિયાર છે એટલે તે કોઈડર ઉકેલ આવ્યો, તો એ પ્રશંસા થઈ. તે પ્રશંસા દર્શાવવા માટે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ શબ્દ છે એ તમે વાપરશો, આપણે જે અગાઉ પણ વાત કરી, બરોબર. એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ શબ્દ છે કે જેમાં વખાણ છે એ દર્શાવવામાં આવે છે, બરોબર. તો એ શબ્દ છે તમારે વાપરી અને વાક્ય બનાવવાનું છે. તો આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે, પ્લસ તમને જે બીજા ઉદાહરણો છે એ તમને જે તે ગ્રામરમાંથી મળે તેવા ટોટલ 10 ઉદાહરણો છે તમારે આ વાક્ય પ્રકારની અંદર છે સોલ્વ કરી અને લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હવે જે આપણે બાકી રહે છે એવા વાક્યો, બરોબર, એની આપણે ચર્ચા કરીશું. અને પેરેગ્રાફની અંદર એટલે કે જ્યારે તમને આખો ડાયલોગ આપેલો હોય સંપૂર્ણપણે, તો એ સંપૂર્ણ ડાયલેક્ટને તમે ઇનડાયરેક્ટ ચેન્જમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેવી રીતે ચેન્જ કરશો એની વિશે આપણે ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી છે એ આપણે રજા લઈશું, ત્યાં સુધી રજા આપજો. જય સ્વામિનારાયણ.